સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેની બિસ્માર સ્થિતિને લઈ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ચક્કાજામ કાર્યક્રમ યોજાયો. આ દ્રશ્ય છે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના જે સંપૂર્ણ ખખડધજ સ્થિતિમાં છે અને અહીં લોકોની કમર તૂટી રહી છે. બીજી તરફ ફોરટેક હાઈવેનું કામ ચાલે છે, જે ગોકર ગતિએ ચાલે છે. જે રસ્તો 2 વર્ષમાં તૈયાર કરવાનો હતો તે આજે 4 વર્ષે પણ થયો નથી. ખખડધજ રોડને લઈને આજે ચક્કાજામ કાર્યક્રમ યોજાયો હતો. તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા, પરંતુ પોલીસ અને હાઈવે ઓથોરિટીની સમજાવટ બાદ મામલો થારી પડ્યો. હવે આ જુઓ કઈ રીતે નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારી મીડિયાથી ભાગી રહ્યા છે. પોતાની જવાબદારી બરાબર ન નિભાવનાર આ અધિકારીને મીડિયાના સવાલ સંભળાતા જ ભાગ્યા. રોડ પર જે સ્પીડથી વાહનો નથી ભાગતો તે સ્પીડથી આ અધિકારી ભાગી રહ્યા છે. મુદ્દો હતો જે ફોરટેકનું કામ 2 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું તેને 4 વર્ષ થતાં કેમ પૂર્ણ ન થયું. એટલું નહીં, નેશનલ હાઈવે મેન્ટેન કરવાની જવાબદારી કેમ નિભાવતા નથી. આ મુદ્દો સાંભળતા જ આ અધિકારી ઊભી પૂંછડીએ ભાગ્યા. જોકે ભગવાન બારડે ફરી ચક્કાજામની ચીમકી આપતા પોલીસે આ અધિકારીને બોલાવી મીડિયા સમક્ષ ઊભા રાખી જવાબો અપાવ્યા. પરેશ જાદવ, ZSTV, ગીર સોમનાથ. ખરાબ હૈ ફિર ભી ભારત મેં ઇતના ટોલ ટેક્સ યહાં લિયા જા રહા હૈ સર, ક્યા બતાએંગે? ટોલ બૂથ પે ટોલ ટેક્સ રાસ્તા અચ્છા નહીં હૈ. કન્સ્ટ્રક્શન વાલા કામ હૈ, જૈસી કન્સ્ટ્રક્ટ હોગા ફિર સર. વહી બાત હૈ સર, 22 મહિને કા કામ 4 સાલ તક સિર્ફ બારિશ કે વજહ સે તો નહીં રુક સકતા. નહીં નહીં, થોડા લેન્ડ કા ભી દિક્કત આયા થા, લેન્ડ કા ઇશ્યુ થા, મેન ઇશ્યુ હમારા લેન્ડ કા થા. લેન્ડ એક્વિઝિશન કા મેરા મેન મુદ્દા થા. અભી ભી જો 5 કિલોમીટર કે મતલબ પૂરે પોર્શન મેં લેન્ડ કા ઇશ્યુ થા સર. નહીં નહીં, 5-6 ગામ મેં લેન્ડ કા ઇશ્યુ થા હમારા. અભી ભી ચલ રહા હૈ. અભી તો અભી કોઓર્ડિનેટર તક યહી સ્થિતિ હૈ સર. હા તો યે સબસે જ્યાદા લેન્ડ કા હી ઇશ્યુ થા યહાં પર જો મેં આપકો.